આન્સર જો જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી સેન્ડ કરો કે જેથી એમને પણ બધું સોલ્યુશન્સ આરામથી સરળતાથી મળી રહે તો વિલિયમ કેરે સૌપ્રથમ ખાલી જગ્યા રાજ્યમાં શિક્ષણની સ્થાપના કરી હતી તો આન્સર આવશે તમારો બંગાળ કઈ કોલેજની સ્થાપના દ્વારા ભારતમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ હતી તો કે મેગનાર કાટા

પ્રાદેશિક કે પછી માતૃભાષામાં આપવાનું નક્કી કર્યું હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તો એક એક વાક્યમાં ઉત્તર લખો હવે અંગ્રેજ ગવર્નર લોર્ડ વેલેસલી કોલકાતામાં કઈ કોલેજની સ્થાપના કરી હતી ઓકે ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવાનું સૂચન કર્યું તો કે ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને માતૃભાષામાં શિક્ષણ આપવાનું સૂચન કર્યું હતું ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કેટલા વર્ષનો રાખવાનો તો કે સાત વર્ષનો રાખવાનો હતો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સ્વ રાજ્યની સંસ્થાને આપવાનો વિચાર કયા કમિશને કર્યો હતો તો કે હન્ટર કમિશને ગુજરાતના ગોંડલમાં કયા વિદ્યાલયોની સ્થાપના કયા મહારાજે કરી હતી તો કે પાંચમા આમાં આન્સર આવશે ભગવત સિંહ તો રાજા સ્થાપના કરી હતી આગળ હવે છે અને શિક્ષણ અંગેના વિચારો અને સયાજીરાવ ગાયકવાડ અને તેના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટેના કરેલા પ્રયત્નો તો વિદ્યાર્થી મિત્રો આ બંને ક્વેશ્ચન આન્સર હું તમને નીચે બતાવીશ ઓકે પરંતુ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો અને હજુ પણ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા ચેનલને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કે જેથી તમને વિડીયોઝ મળી રહે અને અમને એક મોટિવેશન્સ ચલો તો સર સૈયાજીરાવ ગાયકવાડ અને તેમની પત્ની દ્વારા શિક્ષણમાં ફેલાતા પગલાં તો એ જોઈ લઈએ તો કે નીચે મુજબ પગલાં લેવાયા જેમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન ઓગણીસો એકમાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી એટલું જ નહીં બે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ પણ આપી હતી તેમની પત્ની ચિમ ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીને વિદેશ વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા શિષ્યવૃત્તિ આપી હતી ચલો હવે રવિન્દ્રનાથ ટેગોર અને એમના વિશે વાત કરીશું શિક્ષણો દ્વારા જે ફેરફાર કર્યા એ કે લેટ સ્ટાર્ટ કે કવિવર અને ગુરુદેવથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્ર ટેગોરે બંગાળમાં પોતાના વિચારો પણ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપતાના મત હતા પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેઓ તેઓ પ્રકૃતિ શિક્ષણના હિમાયતી હતા તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલની વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ બાળકનો સંગીત અભિનય અને યોગ્યતા અને આધ્યાત્મિકતા જેવા ગુણો પણ હતા શિક્ષકમાં બાળકોનો મનોવિજ્ઞાન વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ માનતા હતા તો એના લીધે એને શાંતિ નિકેતનની સ્થાપના કરી છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારો ત્રણ માર્ક્સનો ક્વેશ્ચન છે ઓકે હવે સ્વામી વિવેકાનંદનો ક્વેશ્ચન છે તો આપણે એ જોઈ લઈએ સ્વામી વિવેકાનંદ માટે આ ઉપરાંત તમારે જોડકા જોડવાના રહેશે કે આ લાસ્ટ બંને ક્વેશ્ચન બતાવી દઉં છું તમે ચાહો તો સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો તો રાજા રામ મોહન રાયના સુધારાઓ એ પણ કમ્પ્લીટ અહીંયા છે ઓકે ચલો હવે આપણે જોડકા વિશે વાત કરીશું તો અહીંયા પ્રશ્ન નંબર ચાર તમને અ અને બ વિભાગ આપેલો છે એમાંથી તમારે શું કરવાનું છે તો કે જોડકા જોડવાના રહેશે ઓકે તો આ હતું તમારું ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન કે જે હાલમાં તમારી જે એકમ કસોટી યોજાનાર છે એમના વિશેનું પેપર ઓકે તો ધોરણ આઠ માટેનું છે સામાયિક મૂલ્યાંકન કસોટી અને સામાજિક વિજ્ઞાન સમય રહેશે આ માટેનો એક કલાકનો તારીખ દસ અને કુલ ગુણ રહેશે તમારા પચીસ ઓકે તો આવી રીતે તમારે વન બાય વન આન્સર્સ ફિલઅપ કરવાના રહેશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તથા નોટિફિકેશન બે લાઇકનને પણ પ્રેસ કરી દો જેથી અવનવા વિડીયોઝ તમને પહેલાં મળી રહેશે